નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમામ મિત્રોનું ઘણા સમયથી આપણે એમસીક્યુ પ્રશ્નો જોતા હતા પરંતુ આજે એક થિયરી બેઝ ટોપિક છે જેમાંથી ખૂબ જ ભારણ રહેલું છે આવનારી વન વિભાગની પરીક્ષાની અંદર જેવો કે મિત્રો તમારી સામે છે આ ટોપિક લાકડું અને લાકડા આધારિત ઉદ્યોગો તમે જોયો છે મિત્રો સિલેબસ ની અંદર લખેલું છે કાસ્ટ અને કાસ્ટ આધારિત ઉદ્યોગો તો મિત્રો કાસ્ટ એટલે કે લાકડું તો લાકડા આધારિત જે કઈ ઉદ્યોગો છે લાકડું આપણને શું ઉપયોગી થાય છે કયા કયા ઉદ્યોગો મિત્રો ગુજરાતની અંદર આવેલા છે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ જેવી કે દિવાશાળી ઉદ્યોગ છે મિત્રો એવી રીતના અલગ અલગ ઉદ્યોગો વિશે આપણે માહિતી મેળવવાના છીએ વિડીયોની શરૂઆત કરતા પહેલા તમે અમારી ચેનલ અંદર નવા હોય તો મિત્રો આંબો છે અરુણી છે અશોક છે આવી ઔષધિ વનસ્પતિની સંપૂર્ણ માહિતી મેળવતા વિડીયો પણ અમારી ચેનલની અંદર મૂકવામાં આવેલા છે તો જરૂરથી વિડીયોના પ્લે લિસ્ટમાં જઈ અને તમારે આ વિડીયો જોવા માટે ખાસ વિનંતી છે જે તમને પણ ખૂબ ઉપયોગી થવાના છે તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ પ્રથમ મિત્રો આપણે માહિતી મેળવીએ તો કે જંગલ સંપત્તિ વિશે જાણવા જેવું

જે વૃક્ષો છે તેનો ઉપયોગ થાય છે ત્યાર પછી આગળનો મુદ્દો છે મિત્રો કાથો મેળવવા માટે કાથો શેમાંથી મળે છે તો કે કાથો ખેરના વૃક્ષમાંથી મળે છે ત્યાર પછી આગળ જોઈએ કાગળ બનાવવા માટે મિત્રો કાગળ છે તે વાંસના વૃક્ષમાંથી બને છે વાંસ છે મિત્રો ઘાસમાં આવે છે તો આ વાંસમાંથી કાગળ બને છે ત્યાર પછી આગળ જોઈએ બીડી બનાવવા માટે મિત્રો ટીમરુના પાનનો ઉપયોગ થાય છે ખાસ અગત્યનું છે અહીંયાથી કે બીડી બનાવવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ થાય છે તો બીડી છે તે ટીમરુના પાનમાંથી બનતી હોય છે ત્યાર પછી દિવાસળી બનાવવા માટે સીમળાના વૃક્ષનો ઉપયોગ થાય છે મિત્રો દિવાસળી બનાવવા માટે જે સીમળાના વૃક્ષો હોય છે તેનું લાકડું એકદમ ઓછું હોય છે આટલા માટે અંદર તેનો ઉપયોગ થાય છે ત્યાર પછી પડિયા કે પતરવેલિયા બનાવવા માટે ખાખરાના પાનનો ઉપયોગ થાય છે ત્યાર પછીનો મુદ્દો છે મિત્રો સારકોલના ઉત્પાદનમાં ગાંડો બાવળ મિત્રો સૌરાષ્ટ્રનો જે કાંઈ દરિયા કિનારો છે આ દરિયા કિનારે તમને ખૂબ જ વધારે પ્રમાણમાં આ ગાંડો બાવળ મળે છે તો આ ગાંડા બાવળમાંથી શું બનાવવા આવશે તો કે સારકોલ બનાવવામાં આવશે ખાસ અહીંયાથી અગત્યનો પ્રશ્ન તમારા માટે બને છે

હશે તો આ હતી જંગલ સંપત્તિ વિશેની મિત્રો ફેક્ટ મુદ્દાઓ શરૂઆતમાં હવે આપણે માહિતી મેળવવાના છે કે કાસ્ટ આધારિત ઉદ્યોગો કયા કયા છે તેનું મહત્વ શું રહેલું છે તો મિત્રો પ્રથમ ઉદ્યોગ છે તમારી સામે કાગળ આધારિત ઉદ્યોગો મિત્રો કાગળ શેમાંથી બને છે કયા ઉદ્યોગોમાંથી બને છે કઈ રીતે ઉપયોગી થાય છે તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છે વિડીયો પસંદ આવતો વિડીયોને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો કાગળ વિશે મિત્રો આપણે માહિતી મેળવીએ આ કાગળ ઉદ્યોગો શું ઉપયોગી થાય છે કાગળ ઉદ્યોગના ફેક્ટ મુદ્દાઓ છે મિત્રો ખાસ અગત્યના પ્રશ્ન બને છે કે ભારતમાં સૌપ્રથમ પ્રથમ છે કાગળની મિલ છે તે ઇન્સ્પી સન અઢારસો ને બારમાં પશ્ચિમ બંગાળના સિરામપુર ખાતે થઈ હતી મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન બને છે અહીંયાથી કે કાગળ ઉદ્યોગનો મિત્રો આવો જે કાંઈ પ્રશ્ન છે જે હિસ્ટ્રી બેઝમાં પૂછતો હોય તો કે સૌપ્રથમ કાગળની મિલ છે ભારતની અંદર તો અઢારસો ને બારમાં પશ્ચિમ બંગાળના સિરામપુર ખાતે થઈ હતી પરંતુ એ મિત્રો અસફળ રહી હતી તો કે આ જે જે સિરામિક મિત્રો સોરી મિત્રો આ મિલ બનાવવામાં આવી અગત્યનો પ્રશ્ન બને છે તમારા માટે કે કાગળ ઉદ્યોગમાં સૌ પ્રથમ કઈ મિલ છે તે સફળ રહી હતી તેવો પ્રશ્ન પૂછાય તો અઢારસો ને સડસઠ ની અંદર કોલકત્તાની અંદર મિત્રો આવેલી છે બલાઈગંજ ખાસ યાદ રાખજો બલાઈગંજ છે

આ મેલ છે તેને સફળતા મળી હતી મિત્રો ખાસ અગત્યનો અને તે કાગળ ઉદ્યોગની અંદર સૌપ્રથમ સ્થપાયેલી મેલ હતી ત્યાર પછી આપણે જોઈએ કે ભારતમાં સૌથી મોટું કાગળ ઉત્પાદક રાજ્ય મિત્રો પશ્ચિમ બંગાળ છે ખાસ અગત્યનો અહીંથી પ્રશ્ન બને છે કે ભારતની અંદર સૌથી મોટું કાગળ ઉત્પાદનની અંદર આગળ રાજ્ય હોય તો મિત્રો પશ્ચિમ બંગાળ આવે છે સૌપ્રથમ ક્યાં આ મેલ બની હતી અને હજી પણ મિત્રો આગળ છે આ પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશનું નેપાનગર સમાસાર પત્રોમાં કાગળ બનાવવા માટે જાણીતું છે મિત્રો આવો પ્રશ્ન પૂછાય કે સમાચારના જે કાંઈ કાગળો બનાવવા માટે આવે છે તેના માટે નીચેનાથી કયું સ્થળ જાણીતું છે તો મધ્યપ્રદેશનું નેપાનગર મિત્રો ખાસ યાદ રાખજો નેપાનગર છે તે જાણીતું છે સમાચાર પત્રોના કાગળ બનાવવા માટે ત્યાર પછી મુદ્દો છે ગુજરાતમાં જંગલ આધારિત ઉદ્યોગોમાં કાગળ અને કાગળનો માવો તથા પૂઠા બનાવવાના પણ અગત્યના છે તો મિત્રો ગુજરાતની અંદર આવા કાગળનો માવો છે ત્યાર પછી પૂઠા બનાવવાના ઉદ્યોગો છે તે પણ અગત્યના છે ખાસ અહીંયાથી પણ પ્રશ્ન બની શકે છે કે કાગળના પૂઠા તેમજ

વલસાડ અને રાસપીપળામાંથી મળી આવે છે તો આ જે ઉદ્યોગ છે તેનો કાછો માલ કયો છે તો કે કાશા માલમાં ઉપયોગી મિત્રો વાંસ છે આ વાંસના જે કઈ વૃક્ષો હોય છે તેમાંથી કાગળ તેમાંથી માવાનું ઉત્પાદન કરતું હોય છે તો મિત્રો આ વાંસ ક્યાંથી મળે છે આ તો વ્યારા વ્યારા છે 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 મિત્રો ડાંગ રાજપીપળા ત્યાંનો આજુબાજુનો વિસ્તાર છે ત્યાંથી તેના કાશા માલ તરીકે વાંચ મિત્રો આ સોનગઢને અહીંયાથી સપ્લાય કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો પહેલો નંબર આપણે જોઈએ તો અમદાવાદ જિલ્લાનું બોરેજડી અને બાવળા તથા સુરત જિલ્લામાં ગંદા ગંગાધર ખાતે કાગળની મોટી મિલો આવેલી છે તો મિત્રો આવી જ રીતે જે અમદાવાદ જિલ્લાની અંદર જે બારેજડી છે ત્યાર પછી બાવળા છે સુરત છે પણ આપણે ખાસ યાદ રાખવાનું છે સોનગઢ ખાતે જે કાગળના માવાનું ઉત્પાદન કરતી સેન્ટ્રલ પલ્સ મિલ આવેલી છે તો આ તો મિત્રો કાગળ ઉદ્યોગ આવી જ રીતે આપણે તમામ ઉદ્યોગ જોવાના છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાર પછી આગળ વધીએ સોરી મિત્રો કાગળના માવાના ઉત્પાદન માટે વાંચની સાથે હળદરવો બહેડા કાકડ મોદળ વગેરેનો ઉપયોગ થાય છે તો મિત્રો આ વાંચમાંથી જ બનતો નથી પરંતુ કાગળ ઉદ્યોગની અંદર આ વાંસ ખાસ અગત્યનો ભાગ ભજવતો છે પરંતુ વાંસની સાથે સાથે જે હળદરવો છે બહેડા છે કાકડ છે મોદળ છે મિત્રો આ અલગ અલગ વનસ્પતિઓ છે આ વનસ્પતિઓનું મિક્સિંગ કરીને તેની અંદરથી કાગળો બનાવવામાં આવતા હોય છે તો તો આ ખૂબ અગત્યનો કાગળ ઉદ્યોગ પછી આપણે આગળ મિત્રો એક નવો જ ઉદ્યોગ છે તેની સંપૂર્ણ માહિતી મેળવી આ ઉદ્યોગ કદાચ તમને આવનારી વન વિભાગની પરીક્ષાની અંદર બે થી ચાર માર્ક અપાવી શકે છે તો ઉદ્યોગનું નામ છે મિત્રો રેયન ઉદ્યોગ રેયન ઉદ્યોગનું આપણે થોડા ફેક્ટ મુદ્દાઓ છે તેની માહિતી મેળવી

જે મિત્રો લાકડા છે તેમાંથી રેયનોનું ઉત્પાદન કરે છે એક પ્રથમ નંબર છે તે સુરતની અંદર આવેલી છે અને મિત્રો બીજી વેરાવળ ખાતે જે ગીર સોમનાથમાં આવેલી છે આ બંને કારખાનામાંથી ઉત્પાદન થતા રેયનોને આધારે ગુજરાતમાં આઠ શિલ ઉદ્યોગનો વિકાસ થયો છે મિત્રો પ્રશ્ન પૂછાય કે રેયન ઉદ્યોગને લીધે નીચેનામાંથી કઈ વસ્તુનો વિકાસનો નો કઈ ઉદ્યોગ વિકાસ થયો તે શકે એવો પ્રશ્ન પૂછાય તો જવાબ આવશે આર્ટ શિલ્ડ મિત્રો આર્ટ શિલ્ડ વિકાસ થયો છે રેયોન ઉદ્યોગના કારણે આ હતી રેયન ઉદ્યોગની માહિતી ત્યાર પછી આપણે આગળનો ઉદ્યોગ જોઈએ ઉદ્યોગનું નામ છે 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 મિત્રો ઉદ્યોગ તમે બધાય માસી આ તે કઈ રીતે કામ કરે શું તેની વિશેષતા છે તેની આપણે માહિતી મેળવીએ તો મિત્રો શીમળાના વૃક્ષમાંથી આપણે આગળ જોયું હતું કે શીમળાના વૃક્ષમાંથી દિવાશાળી બનાવવામાં આવે છે કેમ કે શીમળાનું વૃક્ષ છે તે એકદમ પોષું અને નરમ હોવાથી તેમાંથી દિવાશાળી બનાવવામાં આવતી હોય છે

જાપાનીઝ ટ્રેડર્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું મિત્રો ખાસ અહીંયાથી પણ એક પ્રશ્ન બને છે કે ભારતની અંદર સૌપ્રથમ બાકસ છે તે ક્યારે બનાવવામાં આવ્યું હતું મિત્રો માછીસ ક્યારે બનાવવામાં આવ્યું હતું તો કોલકાતા ખાતે જ બન્યું હતું સૌ પ્રથમ કાગળ ઉદ્યોગ પણ મિત્રો કોલકાતાની અંદર જ થપાયો હતો તેવી રીતે દિવાસળી ઉદ્યોગો પણ સૌપ્રથમ પ્રથમ મિત્રો બાકસ પણ કોલકાતાની અંદર જ બનાવવામાં આવ્યું હતું કઈ કંપની હતી જાપાનીઝ ટ્રેડર્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું તમિલનાડુનું સિવાકાશી મિત્રો ભારતમાં મેસ બોક્સ મેસ બોક્સ એટલે કે બાકસનું સૌથી વધુ ઉત્પાદન કરતું સ્થળ છે મિત્રો તમે જોયું નામ સાંભળ્યું છે કે ફટાકડા દિવાળીની દિવાળી ફૂટે છે તો શિવાકાશીના ફટાકડા ખૂબ જ વખણાતા હોય છે તો શિવાકાશી મિત્રો જે દારૂગોળો વાપરવામાં આવે છે મિત્રો શિવાકાશી નું જે ફટાકડાની અંદર તે ખૂબ જ જાણીતો હોય છે અહીંયા અહીંયાના જે માસિસ બનાવવામાં આવે છે મિત્રો તે શિવાકાશી ના બોક્સ સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે તો કે તામિલનાડુ છે તો તમિલનાડુ અંદર મિત્રો આ શિવાકાશી આવેલું અમદાવાદની ગુજરાત મેચ ફેક્ટરીને ફાળે જાય છે તો મિત્રો આ કુટિર ઉદ્યોગ તરીકે પણ વિકાસ થયો છે દિવાસળીનો ઉદ્યોગનો જે ઘર ગૃહ ઉદ્યોગ તરીકે પણ હાલ મિત્રો ખૂબ જ એવો આગળ વધી રહ્યો છે અને વિકાસ પામી રહ્યો છે ત્યાર પછી જોઈએ તો મિત્રો ગાંધીજીની શુસનથી દિવાશળીને કુટીર ઉદ્યોગમાં સ્થાન મળ્યું છે મિત્રો એક ગાંધીજી આ દિવાસળી ઉદ્યોગ છે તેને કુટીર ઉદ્યોગની અંદર સ્થાન મળેલું છે ત્યાર પછી મિત્રો તો કે ખાદી આયોગ ગ્રામ દિવાસળી ઉદ્યોગના કારીગરો દ્વારા મફત વર્ગો ચલાવે છે સોરી મિત્રો આ ગ્રામ દિવાશળી છે તે ઉદ્યોગના કારીગરો દ્વારા એક મફત વર્ગો ચલાવવામાં આવે છે કે અહીંયા મિત્રો કઈ રીતે તેના પર કાર્ય કરવું કઈ રીતે દિવાશળી બને છે જેવી તેને માહિતી આપતા હોય છે તો આ હતો દિવાશળી ઉદ્યોગ ત્યાર પછી આપણે આગળ એક જોઈએ નવા ઉદ્યોગ વિશેની માહિતી ઉદ્યોગ છે મિત્રો ટોપલી ટોપલા ઉદ્યોગ ટોપલી ટોપલા ઉદ્યોગ આમાંથી શું આપણને માહિતી મળે છે તેની થોડી આપણે ચર્ચા કરીએ જંગલમાં વસતા કોટવાળિયા જ્ઞાતિના લોકો મિત્રો કોટવાળિયા કોને કહેવાય તે તમને ખબર ન હોય તો જરૂરથી આપણે આગળ જે પોટવાળિયા વાંસફોડિયા જેવી યોજના છે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે તો તમને અહીંયાથી પ્રશ્ન પૂછાય છે તો ન જોયો હોય તો વિડીયો જે કંઈ યોજનાઓ છે એની અંદરથી મિત્રો તમને માહિતી મળી જશે તો આ પોટવાળિયાઓ જ્ઞાતિના લોકો વાદી આદિવાસીઓ સહકારી મંડળી પાસેથી રાહત દરે માલ તરીકે અને નેતર ખરીદે છે તો મિત્રો આ જે સહકારી મંડળીઓ હોય છે કોઈ આદિવાસી જાતિના લોકો હોય છે કોટવાળિયા જાતિના લોકો હોય છે તે રાહત દરે છે તે કાચા માલ તરીકે વાંચ અને નેતરની ખરીદી કરતા હોય છે અને ત્યાર પછી તેમાંથી ટોપલા બનાવતા હોય છે તેમાંથી મિત્રો ટોપલા સાવરણા

કેતકી મૂજ કેળ વગેરેના રેસામાંથી દોરી દોરડા સુતળી વગેરેની સાથે સાથે અમુક જાતના ઘાસમાંથી સુંદર આસન શેતરંજી પાટી પેકિંગનું કાપડ વગેરે બનાવે છે તો મિત્રો આ રેસા ઉદ્યોગ છે તે તમને પૂછાય કે રેસા બને છે 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 તો ભીંડી મિત્રો શણ કેતકી વગેરે વનસ્પતિઓ આ વનસ્પતિઓમાંથી રેસા બનાવવામાં આવે છે અને આ મિત્રો રેસા ઉદ્યોગ છે તે આવા વનસ્પતિના લીધે ચાલતો હોય છે તો આથી રેસા વિશેની માહિતી રેસા ઉદ્યોગ વિશેની માહિતી તેમાંથી મિત્રો પેકિંગનું કાપડ પણ બનાવવામાં આવે છે એ પણ યાદ રાખજો ત્યાર પછી આગળ જોઈએ નવો ઉદ્યોગ રમતગમતના સાધનોનો ઉદ્યોગ મિત્રો રમતગમતના સાધનો છે બેટ છે સ્ટોમ્બ છે કઈ વનસ્પતિઓમાંથી બનાવતા હોય છે તો આ રમતગમતના સાધનોનો ઉદ્યોગ છે તેની વિશે આપણે થોડી માહિતી તો રમતગમતના સાધનોનો મિત્રો મુખ્યત્વે પંજાબ હરિયાણા ઉત્તરાખંડ વગેરે રાજ્યમાં વિકાસ થયેલો છે આ સાધનો બનાવવા માટે દેવદાર અને સીડના વૃક્ષનો ઉપયોગ થાય છે તો તો દેવદાર મિત્રો વગેરે ઉપયોગ વગેરે વૃક્ષોનો નો ઉપયોગ થતો હોય છે મુખ્યત્વે રાજ્ય છે મિત્રો પંજાબ છે હરિયાણા ઉત્તરાખંડ તેની અંદર આ રમત ગમતના સાધનો છે તે વધારે પ્રમાણમાં બનતા હોય છે ત્યાર પછી આગળ વધીએ નવા ઉદ્યોગ તરફ ગુજરાતના જંગલોમાં ખાખરાના પાન પુષ્કળ પ્રમાણમાં મળે છે મિત્રો ગુજરાતની જંગલ છે તમે જોયું છે ગીરના જંગલની અસર તમે ઘણી વખત ગયા છો ગીરના જંગલની અંદર તો વધારે પ્રમાણમાં વૃક્ષો છે જે તમને આ ખાખરાના વૃક્ષો જોવા મળતા હોય છે આટલા માટે જ પુષ્કળ પ્રમાણમાં ગીર ગુજરાતના જંગલોમાંથી શું મળે છે ખાખરાના પાન મળી આવતા હોય છે ખાખરાના પાનમાંથી પડિયા અને પતરાળા બનાવવામાં આવે છે મિત્રો પડિયા અને પતરાળ શેમાંથી બને છે ખાખરાના પાનમાંથી આવો સામાન્ય પ્રશ્ન પણ પૂછાઈ જાય છે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ દ્વારા પડિયા બનાવવાના ચાર જેટલા યંત્રો આદિવાસીઓને આપવામાં આવ્યા છે મિત્રો આ ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગ જોઈએ બીડી ઉદ્યોગ મિત્રો બીડી આપણે શેમાંથી બને છે આગળ જોયું હતું ટીમરી ટીમરૂના વૃક્ષ બને છે તો આ બીડી ઉદ્યોગ વિશે આપણે થોડી માહિતી મેળવીએ ગુજરાતના જંગલોમાંથી બીડી બનાવવામાં વપરાતા ટીમરુના પાનનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થાય છે મિત્રો ગુજરાતના જે કાંઈ જંગલો છે તેની અંદર ટીમરૂના વૃક્ષો મિત્રો તિંબુના વૃક્ષના જે પાન છે તેની અંદરથી બીડી બનાવવામાં આવે છે તો તેનું ઉત્પાદન છે તે મોટા પ્રમાણમાં થતું હોય છે જેના આધારે ગુજરાતમાં ગૃહ ઉદ્યોગો તરીકે બીડી બનાવવા વાળાનો ઉદ્યોગ પણ મોટાપાયે વિકસ્યો છે તો મિત્રો આ જંગલોના કારણે જ ગુજરાતની અંદર બીડીનો જે ઉદ્યોગ છે તે ગૃહ ઉદ્યોગ તરીકે વિકાસ પામ્યો છે બીડી ઉદ્યોગનો વિકાસ મિત્રો ઉત્તર ગુજરાતમાં વધુ વિકાસ પામ્યો છે ઉત્તર ગુજરાતની અંદર મિત્રો આ જે ટીમરુના વૃક્ષો છે તે વધારે પ્રમાણમાં હોવાથી અહીંયા આ ઉદ્યોગનો વિકાસ છે તે વધારે પામ્યો છે ત્યાર પછી જોઈએ તો કે જંગલોની ગૌણ પેદાશ જેવી કે ટીમરુના પાન મહુડાના ફૂલ મહુડાની ડોલી અને વિવિધ પ્રકારના ગુંદરોનું રાષ્ટ્રીય રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે ત્યાર પછી જોઈએ તો કે આથી આ ગૌણ વહન પેદાશનું એકત્રીકરણ સંગ્રહ અને ફક્ત ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ જ કરી શકે છે મિત્રો અહીંયાથી ખાસ અગત્યનો પ્રશ્ન બને છે કે વન પેદાશ છે આ ગુજરાતની અંદરથી અને ગુજરાતની અંદર જ રાજ્ય વન વિકાસ નિગમ દ્વારા જ કરી શકાય છે ગુજરાતની અંદર જ ફક્ત વેચાણ કરી શકાય છે તો મિત્રો ટીમરૂના જે કઈ વૃક્ષ છે તેની અંદરથી તેની બંને વસ્તુ ઉપયોગ થાય છે જેમ કે તેના ફળ છે તે ફળ એકદમ મિત્રો સિકુને મળતા આવતા હોય છે તો આ ફળ પણ તમને ખૂબ ઉપયોગી થાય છે તો તેના ફળ ખાવામાં ઉપયોગી થાય છે અને તેના પાન છે તે પાનમાંથી મિત્રો બીડી બનાવવામાં આવે છે તો બીડી ઉદ્યોગ માટે ખાસ અગત્યનું વૃક્ષ હોય તો તે ટીમરુનું વૃક્ષ હતું તો આ માહિતી પસંદ આવી તો વિડીયોને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાર પછી આપણે આગળ વધીએ નવા ઉદ્યોગ તરફ ત્યાર પછી જોઈએ તો કે ઉદ્યોગ છે મિત્રો ફર્નિચર ઉદ્યોગ આ ફર્નિચર ઉદ્યોગ છે તેમાં શું માહિતી મળશે તેને શું કહેવામાં આવશે સંઘેડિયા બજાર કહેવાય છે લાકડામાંથી જે બનાવવામાં આવતા રમકડા હોય છે તેના માટે સંખેડા પણ મિત્રો ખૂબ અગત્યનું છે તો આપણે આગળ જોઈએ ફર્નિચર બનાવવાના મુખ્યત્વે

જે કઈ ખારાદી મિત્રો સમુદાય છે ફર્નિચર છે તેમને આ જીઆઈ ટેગ મળેલો છે ત્યાર પછી આપણે આગળ જોઈએ નવા ઉદ્યોગ તરફ તમાકુ આધારિત ઉદ્યોગો મિત્રો તમાકુ આધારિત જે કઈ ઉદ્યોગો છે તેની આપણે થોડી માહિતી મેળવીએ તો આ તમાકુ આધારિત ઉદ્યોગો મધ્ય ગુજરાતમાં તમાકુનું વાવેતર વધુ થતું હોવાથી મિત્રો આણંદ છે મધ્ય ગુજરાતમાં કોણ આવે છે તો આણંદ છે નડિયાદ છે બોરસદ પેટલાદ વડોદરા અને ઉત્તર ગુજરાતના

ધર્મજ આણંદ ખાતે આવેલું છે ખાસ અગત્યનો પ્રશ્ન અહીંયાથી બને છે કે આણંદ ખાતે આવેલું છે ધર્મજ તમાકુનું સંશોધન કેન્દ્ર તો અહીંયાથી આપણા માટે અગત્યનો પ્રશ્ન બને છે કે તમાકુનું સંશોધન કેન્દ્ર છે તે ક્યાં આવેલું છે તો આણંદ ખાતે મિત્રો ધર્મજ ખાતે આવેલું છે ત્યાર પછી આપણે જોઈએ મિત્રો બોબીન અને શટલ ઉદ્યોગ તો આ તમારા માટે થોડા નવા છે કે બોબીન અને શટલ ઉદ્યોગ છે તે હોય શું તો તેની આપણે માહિતી મેળવીએ તો ગુજરાતમાં કાપડ ઉદ્યોગના વિકાસને કારણે બોબિન અને શટલ જેવી ચીઝ વસ્તુઓની જરૂર પડે છે તો મિત્રો ખાસ કરીને કાપડ ઉદ્યોગ છે આ કાપડ ઉદ્યોગની અંદર આ બોબિન અને શટલ જેવી ચીઝ વસ્તુઓની જરૂર પડતી હોય છે બોબિન અને શટલ માટે હળદરવો અને કલમનું લાકડું ઉપયોગી છે તો ખાસ અગત્યનો પ્રશ્ન બને છે અહીંયાથી મિત્રો બોબીન ઉદ્યોગની અંદર કઈ વૃક્ષનું ખાસ મહત્વ રહેલું છે તો હળદરવો અને કલમનું લાકડું છે તે ખૂબ જ ઉપયોગી થતું હોય છે ત્યાર પછી જોઈએ બોબીન માટે જરૂરી કાચો માલ જંગલમાંથી મળી આવે છે મિત્રો બોબીનના ઉદ્યોગની અંદર કાચો માલ છે તે જંગલમાંથી મળતો હોય છે બોબીન અને શટલ બનાવવાની ફેક્ટરીઓ અમદાવાદ ભાવનગર બિલીમોરા અને સુરેન્દ્રનગરમાં આવેલી છે તો મિત્રો ઘણા બધા જિલ્લાની અંદર આ ફેક્ટરીઓ આવેલી છે ત્યાર પછી આપણે મિત્રો આ હતા ખૂબ અગત્યના જે કાસ્ટ કાસ્ટ અને આધારિત ઉદ્યોગો તો વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા મિત્રો વિડીયો તમને આ ચેનલ પરથી મળતા રહેશે એમસીક્યુ બેઝ અને થિયરી બેઝ મિત્રો તમને ખાસ અગત્યના ફોરેસ્ટને લગતા વિડીયો તમને આ ચેનલ પરથી દરરોજ મળતા રહેશે તો ફરી મળીશું નવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમામ મિત્રોને થેન્ક યુ ધન્યવાદ જય હિન્દ